વિશ્વની સૌ પ્રથમ ઓલ ઇલેક્ટ્રિક ફિયા વર્લ્ડ ચેમ્પિયનશીપ હવે ભારત આવી પહોંચી છે એબીબી ફિયા ફોર્મ્યુલા ઈ વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન હૈદરાબાદના હુસેન સાગરની ફરતે બનાવાયેલા સ્ટ્રીટ ટ્રેકમાં કરાયું હતું આ રેસમાં બાવીસ જેટલા ડ્રાઈવર્સે ભાગ લીધો હતો એ બીબી નેટ ઝીરો કાર પણ સર્ટિફિકેટ મળેલું છે ગ્રીન કો હૈદરાબાદ સાથે મળીને ભારતમાં પ્રથમ વખત આ સ્પર્ધા યોજાઈ રહી છે સચિન તેંડુલકર અનેક સેલિબ્રિટીઓ નિહાળી હતી આ પહેલા જાણીતા ક્રિકેટર શિખર ધવનને પણ સેફટી કારનો અનુભવ કર્યો હતો આ કાર બે પોઈન્ટ આઠ સેકન્ડમાં સો કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે આ ઇ પ્રિક્સમાં મહિન્દ્રા અને જેગુઆની રેસિંગ કારે પણ ભાગ લઈ રહી છે જેનો મુકાબલો મેકરેલન અને મસ્સેરાટી સાથે છે સચિન તેંડુલકર ઉપરાંત જાણીતા અભિનેતા રામચરણ નાગાર્જુન કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અનુરાગ ઠાકુર કેન્દ્રીય પ્રધાન કિશન રેડ્ડી યજવેન્દ્ર ચાહલ નાગા ચૈતન્ય પણ રેસનો આનંદ માણ્યો હતો તેલંગાણાના ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન એ પણ કહ્યું કે હૈદરાબાદ માટે આ એક જ ખૂબ જ ગર્વની વાત છે તો એ પ્રિક્સમાં હાજર રહેલા જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટ કરીને રામચરણ સાથેનો વિડીયો શેર કર્યો આ ટ્વીટમાં તે નાટું કરતા દેખાઈ રહ્યા છે ઈ પ્રિક્સ યોજાઈ હતી એ બી બી ફોર્મ્યુલા ઈ વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું નેટ ઝીરો કાર્બનનું પણ સર્ટિફિકેટ મળ્યું જેમાં અનેક સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા હતા સચિન તેંડુલકર સહિતની હસ્તીઓએ આનંદ માણ્યો હતો અને વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન છે જેમાં રેસમાં બાવીસ જેટલા ડ્રાઈવર્સે ભાગ લીધો હતો આ સિવાય નાગાર્જુન સહિતના અભિનેતા પણ ઉપસ્થિત રહ્યા હતા પોર સેફ્ટી કારનો શિખર ધવને પણ અનુભવ કર્યો હતો